ખેડૂત મિત્રો, કિસાન મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે મગફળીમાં આવતી મોલો મચ્છી વિશે. જે મોલો મચ્છીના નિયંત્રણ માટે આપ સૌ ખેડૂત મિત્રોએ મગફળીના વાવેતર વખતે મગફળીના બીજને જે ટ્રેક્ટર બ્રાન્ડ કંપનીનું ભીમા થાયોમેથેક્ઝામ 30% પટ્ટ મારીને વાવેતર કર્યું છે, તેમને એક પણ મચ્છી દેખાતી નથી. જે મગફળીના વાવેતર વખતને અમે અમારી ચેનલમાં પટ્ટ લગાવતો વિડીયો પણ મૂકેલો છે, જે આપ સર્વે ખેડૂત મિત્રોએ જોયો હશે. અમારી સાથે થાયોમેથેક્ઝામનો મગફળીના બીજને પટ્ટ લગાવ્યો છે, તેમ છતાં મોલો મચ્છીનો એટેક જોવા મળે છે, તો કોમેન્ટ કરી અમને જણાવવા વિનંતી છે. જે કોઈ ખેડૂત મિત્રોએ જે મગફળીના વાવેતર વખતે બીજને ઉપચાર તરીકે પટ નથી લગાવ્યો, તેના ખેતરમાં તમે જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં મોલો મચ્છીનો એટેક જોવા મળે છે, જે મગફળીને ખૂબ જ નુકસાન કરે છે. આપ બધા ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો, જે કોઈ ખેડૂત મિત્રોએ થાયોમેથેક્ઝામનો પટ નથી લગાવ્યો, તેમના મગફળીના પ્લોટમાં આ મોલો મચ્છીનો ઘણો બધો એટેક આપને જોવા મળી રહ્યો છે. જો ખેડૂત મિત્રો જે મગફળીમાં નવી કૂપરો ફૂટે છે, તેની નીચે પણ તમે જોઈ રહ્યા છો કે મોલો મચ્છીનો ઘણો બધો એટેક છે, અને જે કોઈ ખેડૂત મિત્રોએ પટ નથી લગાવ્યો તે ઉપરથી થાયોમેથેક્ઝામનો છંટકાવ કરીને મોલો મચ્છી પર નિયંત્રણ મેળવી શકે છે. જે કોઈ ખેડૂત મિત્રોએ મગફળીના વાવેતર વખતે બીજને પટ નથી આપ્યો, તેમને અને મોલો મચ્છીનો એટેક જોવા મળે છે, તેમના માટે ટ્રેક્ટર બ્રાન્ડ કંપનીનું ભીમા પ્લસ એટલે કે થાયોમેથેક્ઝામ 30% 15 ml પ્રતિ પંપનો છંટકાવ કરવાથી મોલો મચ્છી જે છે તેના પર નિયંત્રણ લાવી શકાય છે. અને આ થાયોમેથેક્ઝામનો પ્રતિ એકર 10 પંપનો છંટકાવ જરૂરી છે. અને ખેડૂત મિત્રો, જો આ તમને અમારી આ ચેનલના ખેતીને લગતા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. અને જો હા ખેડૂત મિત્રો, તમને તમારા પાક કે કોઈ પણ પ્રકારના ખેતીને લગતા પ્રશ્નો હોય તો અમને કોમેન્ટમાં જણાવજો.